મોબાઈલ એપ્લિકેશન ઉપર લોન્ચ થવાનો છે તમારી અનુકૂળતાએ તમે આ કોર્સ ખરીદી લેજો એક વર્ષની વેલિડિટી ધરાવતો મેથ્સ અને રીઝનિંગનો કોર્સ એની અંદર મિત્રો દરેક પ્રકરણને સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો વિડીયો સોલ્યુશન પણ છે ઓનલાઈન ટેસ્ટની સુવિધા છે અને અલગથી મિત્રો તમે પ્રેક્ટિસ કરી શકો એ માટે દાખલાઓની પીડીએફ ફાઇલ પણ અવેલેબલ હશે અને વધારે તો તમને એપ્લિકેશન ઉપર સમગ્ર ડિટેલ વાંચવાથી ખ્યાલ આવી જશે કે કેટલી વિશેષતા ધરાવતો આ કોર્સ એજ્યુ સફર પ્રો ઉપર લોન્ચ થવાની તૈયારી અને મિત્રો એક વખત કોર્સ કરી લીધો ને એટલે તમારે ગણિત અને રીઝનિંગ ના કોઈ પણ દાખલા પરીક્ષામાં આવશે ને તો મોજ પડી જશે વધારે વાત ન કરતા આપણે 25 ઓક્ટોબર 2021 ના દિન વિશેષ ઉપર આવીએ તો આજે આપણે રણજીત રામ વાવાભાઈ મહેતાની વાત કરીશું

પચીસ ઓક્ટોબર અઢારસો એક્યાસી ના રોજ ક્યાં સુરત મુકામે અને રણજીત રામ મહેતા નું પૂરું નામ શું રણજીત રામ વાવાભાઈ મહેતા અને તેમના પિતા વાવાભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિટીમાં મુખ્ય ઇજનેર પદે હતા માતાનું નામ કમળાબેન અને મિત્રો આપણે ગુજરાતી સાહિત્યમાં જેમના નામ ઉપરથી ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન એટલે કે રણજીત રામ સુવર્ણચંદ્ર આપીએ છીએ એ મહાનુભાવની ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો આ મહાનુભાવ વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા માટે તમારી નજર સ્ક્રીન ઉપર હોવી જોઈએ તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક હતા સુરતમાં જન્મેલા રણજીત રામ મહેતાનો અભ્યાસ પાલિતાણા ખાતે અને અમદાવાદમાં થયો હતો વર્ષ ઓગણીસસોને ત્રણમાં સ્નાતક થઈને ઉમરેઠમાં આચાર્ય તરીકે તેઓ નિમાયા હતા અને તેઓએ ગુજરાતી પ્રજા અને સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી આ ઉપરાંત તેઓએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નિબંધો ટૂંકી વાર્તાઓ નાટકો અને લોકગીતો લખીને પોતાનું યોગદાન આપ્યું હતું અને કનૈયાલાલ મુનશીએ તેઓને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર તરીકે ઓળખાવ્યા હતા મિત્રો આ શબ્દો ખાસ યાદ રાખજો કે કનૈયાલાલ મુનશીએ રણજીતરામ મહેતાને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતાર તરીકે ઓળખાવ્યા હતા અને કનૈયાલાલ મુનશી તેમના વિશે કહે છે કે રણજીતરામ માણસ ન હતા એક ભાવના હતા ગુજરાતી અસ્મિતાના એક અવતાર એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્ન ન હતું પરંતુ એક જીવંત વ્યક્તિ હતા અને વર્ષ અઢારસો ને માં તેમના દ્વારા સ્થપાયેલ સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનનું નામકરણ

અને રણજીત રામ મહેતાએ વર્ષ ઓગણીસો ને પાંચમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી અને આ સંસ્થા દ્વારા પરબ નામનું સામયિક ચલાવવામાં આવે છે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પરબ કોનું સામયિક છે તો યાદ રાખજો ગુજરાતી સાહિત્ય પરિષદનું અને વર્ષ ઓગણીસોને પાંચમાં રસાયણશાસ્ત્રી એવા ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી તરીકે પણ રણજીત રામ બાવાભાઈ મહેતાએ કાર્ય કર્યું હતું અને તેમની રચનાઓનો સંગ્રહ રણજીત કૃતિ સંગ્રહ તેમના અવસાન પછી સન ઓગણીસો ને એકવીસમાં કનૈયાલાલ મુનશીએ પ્રગટ કર્યો હતો અને તેમના નિબંધોનો સંગ્રહ રણજીત રામના નિબંધો એ પણ તેમના અવસાન પછી સન ઓગણીસો ત્રેવીસમાં પ્રકાશિત થયો હતો અને ગુજરાતની અસ્મિતા શબ્દ સમૂહની રચનાનું શ્રેય પણ રણજીત રામ મહેતાને ફાળે જાય છે મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખજો કે ગુજરાતની અસ્મિતા શબ્દ સમૂહની રચનાનું શ્રેય કોને જાય છે રણજીત રામ મહેતાને ફાળે જાય છે અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા રણજીત રામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય નામક એક ગ્રંથ પણ પ્રગટ કરાયો હતો ઇમેજમાં તમે જોઈ શકો છો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રણજીત રામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય એ એક મિત્રો ગ્રંથ પણ પ્રગટ કરાયો હતો અને તેનું સંપાદન અને લેખન દોલત ભટ્ટે કરેલું છે રણજીત રામે સૌ પ્રથમ પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે લોકકથા અને 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 લોકગીતો જેવા શબ્દ પ્રયોગ કર્યા હતા ગુજરાતના ઇતિહાસને લગતા મળી આવેલા શિલાલેખો નકલો ઉતારીને એક સંગ્રહ તેમણે સુરત સાહિત્ય પ્રદર્શનમાં રજૂ કર્યો હતો અને રણજીત રામ મહેતાના માનમાં અપાતા રણજીત રામ વિશે કેટલીક મહત્વની માહિતી હું તમને આપું તો ગુજરાતી સાહિત્યમાં રણજીત રામ સુવર્ણચંદ્રક તેમના માનમાં ગુજરાતી સાહિત્યકારોને અપાય છે અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે આપવામાં સર્વોચ્ચ સન્માન છે આ બાબત ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન એટલે રણજીત રામ સુવર્ણચંદ્રક અને આ રણજીત રામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે કે રણજીત રામ સુવર્ણચંદ્રક કોને આપવો એનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે અને સૌપ્રથમ રણજીત રામ સુવર્ણચંદ્રક વર્ષ ઓગણીસસો ને અઠયાવીસમાં કોને ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો અને વર્ષ ઓગણીસોને ચુંમોતેરમાં રણજીત રામ સુવર્ણચંદ્રક મેળવનાર મહિલા સાહિત્યકાર કોણ હતા હીરાબેન પાઠક હતા અને વર્ષ ઓગણીસોને અઠ્યોતેરમાં ફાધર વોલેસ રણજીત રામ સૂરન ચંદ્રક મેળવ્યો હતો અને જેવો આ પુરસ્કાર મેળવનાર રામ તેમને મળે છે અને આ પુરસ્કાર મેળવનાર એક માત્ર વિદેશી ગુજરાતી સાહિત્યકાર કોણ ફાધર વાલેસ અને વર્ષ ઓગણીસો માં ગૌરીશંકર અને વર્ષ માં લાભશંકર ઠાકરે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો પરંતુ વર્ષ ઓગણીસો ઠાકરે આ પુરસ્કારનો સ્વીકાર કરી લીધો હતો અને રણજીત રામ બાબાભાઈ મહેતાનું અવસાન ચાર જૂન ઓગણીસો સત્તરના ના રોજ થયું હતું ત્યાં મુંબઈ મુકામે થયું હતું અને નિધન કેવી રીતે થયું તો કે જુહુના દરિયામાં તરણ કળા શીખતા શીખતા તેમનું મૃત્યુ થયું હતું આગળ વાત કરીએ તો આજે મિત્રો 25 ઓક્ટોબર ગુજરાતના જાણીતા પ્રકૃતિવિદ એવા હરીનારાયણ આચાર્યનો આજે જન્મદિવસ છે ઈમેજમાં તમે જોઈ શકો છો હરીનારાયણ આચાર્ય એક ગુજરાતના જાણીતા પ્રકૃતિવિદ હતા તેમનો જન્મ 25 ઓક્ટોબર 1894 ના રોજ ક્યાં વિરમગામ ખાતે પરંતુ તેમનો વતન છે ઉંજા અને હરીનારાયણ આચાર્યનું પૂર્ણ નામ શું છે હરીનારાયણ ગિરધરલાલ આચાર્ય અને હરિનારાયણ આચાર્યનું ઉપનામ છે વનેચર મિત્રો કોઈ પણ પ્રકૃતિવિદ હોય કે લેખક હોય એમની બે બાબતો ખાસ યાદ રાખવાની એક તો તેમનો જન્મ અને બીજું તેમનું ઉપનામ તો હરિનારાયણ આચાર્યનું ઉપનામ શું છે વનેચર અને તેઓ ગુજરાતના વનેચર તરીકે ઓળખાય છે અને તેઓએ પ્રાથમિક શિક્ષણ ઊંઝામાં અને માધ્યમિક શિક્ષણ પાટણ ખાતે મેળવ્યું હતું વર્ષ ઓગણીસસોને ચૌદમાં ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે

હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછેરેલું તેમનું માનસ સંતાન હતું અને વર્ષ ઓગણીસસોને થી ઓગણીસો ઓગણપચાસ દરમિયાન પ્રકૃતિ ત્રિમાસિક પત્રના તંત્રી તરીકે પણ હરિનારાયણ આચાર્યએ સેવા આપી હતી અને આ ઉપરાંત કુમાર માસિકમાં એમની લેખમાં વનવગડાના વાસી પણ અત્યંત લોકપ્રિય બની હતી ઇમેજમાં તમે જોઈ શકો છો વનવગડાના વાસી લેખક છે વને અને એમણે કીટક પતંગિયા સરિસૃપો મત્સ્ય કરોળિયા વગેરેના અત્યંત ઝીણવટભર્યા અવલોકન કરી અને સંશોધનો મેળવ્યા હતા અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈએ પોતાના પુસ્તક પંખી જગતમાં હરિનારાયણ ગિરધરલાલ આચાર્યને સ્કૂટર પર હરતી ફરતી પ્રકાશન સંસ્થા તરીકે નવાજ્યા હતા મિત્રો આ શબ્દ ખાસ પકડજો કે પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈએ પોતાના પુસ્તક પંખી જગતમાં હરિનારાયણ ગિરધરલાલ આચાર્યને સ્કૂટર પર હરતી ફરતી પ્રકાશન સંસ્થા તરીકે નવાજ્યા અને હરિનારાયણ આચાર્યના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે જીવવિજ્ઞાનના કેટલાક પુસ્તકો લખેલા છે જેમ કે વન વગડાના વાસી ગુજરાતના પ્રાણીઓની સર્વાનુક્રમણી અને એ સિવાય ખભે ખડીઓ અખાડો સ્વાસ્થ્ય શક્તિ સૌંદર્ય વગેરે તેઓની લેખમાળાઓ છે અને તેઓને પ્રકૃતિ વિષયક સાહિત્ય સેવા બદલ વર્ષ ઓગણીસોને સુડતાલીસમાં રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓનું અવસાન ત્રેવીસ મે ઓગણીસો ચોર્યાશીના રોજ થયો હતો આગળ વાત કરીએ તો મિત્રો આજે પચ્ચીસ ઓક્ટોબર ઘનશ્યામભાઈ ઓઝાનો આજે જન્મદિવસ છે આપણા ગુજરાતના ચોથા નંબરના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે ઘનશ્યામભાઈ ઓઝા અને તેમનો આજે જન્મદિવસ છે જન્મ પચીસ ઓક્ટોબર ઓગણીસો અગિયારના રોજ ક્યાં ભાવનગરના ઉમરાળા મુકામે આપણા મુખ્યમંત્રીનું જન્મસ્થળ ખાસ યાદ રાખજો કે ઘનશ્યામભાઈ ઓઝાનો જન્મ ક્યાં થયો હતો ભાવનગરના ઉમરાળા મુકામે અને તેમનું પૂરું નામ છે ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા અને તેઓએ એલ એલબીનો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી હતી સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન રાણપુર સત્યાગ્રહ અને હિન્દ છોડોમાં તેમણે ભાગ લીધો હતો અને તેઓએ ગુજરાતના ચોથા નંબરના મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી મિત્રો યાદ રાખજો કે ગુજરાતના ચોથા નંબરના મુખ્યમંત્રી કોણ ઘનશ્યામભાઈ અને તેઓનો કાર્યકાળ વર્ષ ઓગણીસો સુધીનો હતો તેઓ વર્ષ ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સભ્ય હતા અને વર્ષ ઓગણીસો છપ્પનમાં તેઓ મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા હતા અને ઘનશ્યામભાઈ ઓઝાએ પંદર ફેબ્રુઆરી ઓગણીસો તોતેરના ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધાયક પસાર કર્યું હતું અને માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરી હતી પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ હતી તો આપણો જવાબ હશે ઘનશ્યામભાઈ ઓઝા અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા અને તેઓએ રૂરલ હાઉસિંગ બોર્ડ અને ગૃહ નિર્માણ બોર્ડની પણ સ્થાપના કરી હતી અને સત્તર જુલાઈ ઓગણીસો તોતેર ના રોજ તેઓએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને ઘનશ્યામભાઈ ઓઝાનું અવસાન બાર જુલાઈ બે હજાર બેના ના રોજ અમદાવાદ મુકામે થયું હતું તો આજના દિન વિશેષના વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ એક આપણે જાણીતા પ્રકૃતિવિદની વાત કરીએ છીએ જાણીતા ગુજરાતના લેખક રણજીતરામ વાવાભાઈ મહેતાની વાત કરી છે અને ઘનશ્યામ ઓઝા જેવા એક આપણા ગુજરાતના મુખ્યમંત્રીની પણ વાત કરી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અન્ય મિત્રો સુધી આ દિન વિશેષના વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા બસ એક નાનકડી અપેક્ષા સાથે વિડીયો પૂર્ણ કરીએ આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી જ્યાં લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ